हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज आप बनाशू मिल्क केक। आ मिल्क केक ने जनरली पहले थी दुलारी थाबड़ी तरीके पर ओळखवामां आवे छे। आ थाबड़ी बनावा माटे आपणे कोई पण जातना बहार थी मावो के बीजू कहीं पर नहीं लेवानू। फक्त ने फक्त घर में रहेला दूध, खांड ने घी, आ त्रण ज वस्तु थी आटली सरस यमी एवी मिल्क केक बनी जाए छे। तो फ्रेंड्स, रेसिपी सारी लागे तो तमारा फ्रेंड्स, फेमिलीज अने रिलेटिव्स जोड़े शेर करी मारी चेनल ने सब्सक्राइब करवानू बिल्कुल नहीं भूलता। तो चलो आ यम्मी डिलिशियस एवी मिल्क केक बनावानी शुरुआत करी। रेसिपी बनावा माटे सौथी पहला मैं अहीं एक कप जेटली खांड के जे अंदाजे 100 થી 125 ગ્રામ छे, त्यारबाद अर्धो कप जेटलू घी तेमज 1.5 લિટર જેટલું દૂધ લીધેલું છે કે જે રેગ્યુલર ઘરે આવતું હોય એ જ છે। તમે ફૂલ ફેટનું કોઈ પણ દૂધ લઈ શકો છો। હવે સૌથી પહેલાં આવી રીતના મેં પેનને ઘીથી ગ્રીસ કરી દીધેલું। દૂધને હલાવવામાં વાર લાગે ઇવન તો પણ દૂધ સાઈડ પર અને બોટમ પર ચોટે નહીં। હવે મેં અહીંયા એકસાથે 1.5 લિટર દૂધને પેનમાં એડ કરી દીધેલું। એકવાર એડ થઈ જાય ત્યારબાદ આપણે ફાસ્ટ ફ્લેમ પર 2 થી 3 વાર ઉફાણો આવે એ રીતના ગરમ કરવાનું છે। આવી રીતના ધીમે ધીમે હલાવી અને ફાસ્ટ ફ્લેમ કરી દેવાની છે। જ્યારે તમે આ દૂધને ઉકાળતા હોય ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ફાસ્ટ ફ્લેમ પર ઉફાણો આવી જાય ત્યારબાદ ધીમે કરી અગેન હલાવી અને પછી પાછું તમે જોવો છો એમ ફાસ્ટ ફ્લેમ પર કરી દેવાનું। કારણ કે પેન નાનું હોય અને જો દૂધ વધારે હશે તો તમે આવી રીતના હલાવી અને કંટ્રોલ નહીં કરી શકો, તો એ વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આવી રીતના ધીમે ધીમે હલાવી અને સાઈડો પર પણ જે મલાઈ ચોટતી હોય એને ક્લીન કરી અને દૂધમાં જ એડ કરતું જવાનું છે। હવે આવી રીતના હું 2 થી 3 મિનિટ હલાવી લઈશ। એકવાર સરસ રીતના હલાવાતું જાય એટલે ધીમે ધીમે તમને દેખાશે કે દૂધની ક્વોન્ટિટી ઓછી થતી જાય છે અને દૂધ એકદમ ઘાટું રબડા જેવું થતું જાય છે। હવે આવી રીતના આ પ્રોસેસ આપણે 2 થી 3 મિનિટ કરીશું। હવે આપણે 4 થી 5 મિનિટ અહીંયા કમ્પ્લીટ કરી લીધી છે, ત્યારબાદ હવે તમે એની ક્વોન્ટિટી જોશો કે દૂધ હતું એના કરતાં ઘણું ઓછું થઈ ગયું છે। અને અગેન આપણે આવી રીતના ફાસ્ટ ફ્લેમ પર હલાવતા જ રહેવાનું છે, આમાં બીજું કંઈ જ નથી એડ કરતા, એટલે આપણે દૂધને બાળી અને એકદમ ઘાટું બનાવવાનું છે। હવે તમે જોઈ શકો છો દૂધ ઓલમોસ્ટ હતું એના કરતાં પણ અડધું થઈ ગયું છે। હવે એકવાર દૂધ અડધું થઈ જાય એટલે પાછું આપણે તેને ફાસ્ટ ગેસ કરી અને હલાવતા રહેવાનું છે। અહીંયા એક જ પ્રોસેસ આપણે પૂરા વિડીયોમાં કન્ટિન્યુ કરું છું। હું દૂધને હલાવી અને સાઈડ પર જે મલાઈ આવતી હોય એને હું દૂધમાં એડ કરતી જઈશ। હવે આ તબક્કે મેં અહીંયા થોડું એવું લીંબુના ફૂલ લીધેલા છે। ફ્રેન્ડ્સ, આ દુલારી બનાવતી વખતે આપણે દૂધને ફાળવાનું નથી, પરંતુ દૂધમાં થોડી થોડી કણી થાય એ માટે લીંબુના ફૂલ ઉમેરવાના છે। તમે જોઈ શકો છો લીંબુના ફૂલ હું વચ્ચે વચ્ચે નહીં પરંતુ પેનમાં ફરતી બાજુ એટલે કે ગોળ સર્કલમાં મેં એડ કરી દીધા છે, જેથી કરીને ઝીણી ઝીણી કણીઓ થશે પણ તમારું દૂધ પૂરેપૂરું નહીં ફાટી જાય, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। એકવાર કણીઓ થતી જાય અને ધીમે ધીમે ઘટ દૂધ થતું જશે એટલે ઓલમોસ્ટ આપણી જે મિલ્ક કેક છે એ રેડી થઈ જશે। હવે તમે વિચારતા હશો કે આપણે ખાંડ ક્યારે ઉમેરવાની, દૂધ તો ઓલમોસ્ટ અડધા જેટલું થઈ ગયું છે। હવે આવી રીતના લીંબુના ફેડ ફૂલ એડ કરી અને આપણે ફાસ્ટ ફ્લેમ પર હલાવતા જશું અને એકદમ સરસ રીતના કણીઓ થતી જશે, ત્યારબાદ આપણે ચમચી કરી અને ખાંડ ઉમેરવાની છે। ઘણા લોકો દૂધની વાનગી બનાવતા હોય ત્યારે બધી ખાંડ એકસાથે ઉમેરી દેતા હોય છે, પણ એવું બિલકુલ નથી કરવાનું। જો તમે એકસાથે બધી ખાંડ ઉમેરી દેશો તો દૂધનું ટેમ્પરેચર એકાએક ઘટી જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આવી જ રીતના એકવાર ફાસ્ટ ફ્લેમ પર આપણે ઉફાણો લઈ લઈએ। હું તમને અહીંયા બતાવીશ કે દૂધમાં કેવી સરસ કણીઓ થતી જાય છે, એ ફક્ત ને ફક્ત લીંબુના ફૂલ એડ કરેલા એનું જ રિઝલ્ટ છે। તો હવે આપણે બેટરમાં ખાંડ એડ કરવાનો ટાઈમ થઈ ગયો છે। હવે ધીમે ધીમે પૂરેપૂરું નહીં પરંતુ ફાસ્ટ ફ્લેમ પર દૂધ ઉકળે ત્યારે એક એક ચમચી કરી અને એડ કરતું જઈએ। હવે એકદમ ફાસ્ટ ફ્લેમ ચાલુ છે એટલે થોડી એડ કરીએ। અહીંયા મેં 5 જેટલી ખાંડ ઉમેરી દીધી છે, એટલે કે ટોટલના 10 થી 15 ટકા 20 ટકા જેટલી હું દરેક વખતે એડ કરતી જઈશ। અહીંયા ક્વોન્ટમ કોઈ પણ ફિક્સ રાખવાની બિલકુલ જરૂર નથી। હવે ધીમે ધીમે આવી રીતના હલાવી અને પાછી હું ખાંડ ઉમેરી દઈશ।
હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું દૂધ ઘાટું પણ થઈ ગયું છે, બધી ખાંડ પણ એડ થઈ ગઈ છે. તો હવે ધીમે ધીમે હલાવતા જઈએ અને આમાં આપણે અડધો કપ જે ઘી લીધેલું હતું એ પણ એડ કરી દઈએ. અડધામાંથી થોડું એવું અત્યારે હું એડ કરી દઉં છું. એકદમ સરસ રીતના બબલ્સ આવશે અને આપણી દુલારી એટલે કે આપણે મિલ્ક કેક જે છે એ ખૂબ જ નરમ બનશે ફક્ત ને ફક્ત આ ઘીના જ હિસાબે. હવે આવી રીતના હલાવતા જઈએ અને 1 થી 2 મિનિટ હલાવી અને બાકી રહેલું જે ઘી છે એને પણ આમાં આપણે એડ કરી દઈએ. હવે ફક્ત ને ફક્ત 2 થી 3 જ મિનિટમાં આપણી જે મિલ્ક કેક છે એ રેડી થઈ જશે. તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે સેકન્ડ ટાઈમ દૂધ ઉમેરી દો ત્યારે એકદમ લચકા પડતો ઘટ્ટ પદાર્થ થવા માંડશે. તો અહીંયા આપણે જો તમારે બહુ જ ઉડતું હોય અથવા તો એવું થતું હોય કે બહુ જ હીટ લાગે છે તો કોઈ પણ ટ્રાન્સપરન્ટ પેનનું ઢાંકણ હોય તમારે એ ઢાંકી અને ધીમે ધીમે હલાવતું જવાનું, કારણ કે આ તબક્કે એકદમ તમારે અહીંયા સતત ને સતત હલાવતા રહેવાનું છે. જો 1 થી 2 મિનિટ પણ હલાવવાનું વચ્ચે રહી જશે તો બધું પેન સાથે ચોટી જશે. તો હવે આપણી થાબડી ઓલમોસ્ટ તૈયાર છે. હવે આપણે મિલ્ક કેકનું જે ગરમાગરમ તૈયાર છે એને આવી રીતની તપેલીમાં ગ્રીસ કરી અને એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, જો તમારે બહારની દુલારી જેવા ડબલ કલર લાવવા હોય તો તમે એને 8 થી 9 કલાક બહાર ગરમીમાં રાખશો તો અંદરનો કલર મેસૂબની જેમ અલગ થઈ જશે અને બહારના બંને બાજુનો કલર લાઇટ રહેશે. પરંતુ અત્યારે ઉનાળો છે એટલે જનરલી બને ત્યાં સુધી એ પ્રોસેસ ન કરવી, હિતાવહ રહે છે. તો આવી રીતના હું તપેલીમાં બધું ખીરું એડ કરી એટલે કે આપણી મિલ્ક કેકનું જે બેટર છે એને એડ કરી અને ફ્રીજમાં 3 થી 4 કલાક સેટ થવા મૂકી દઉં છું. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે સેટ થઈ ગયું છે તો તેને અનમોલ્ડ કરી અને પીસીસ કરી લઈએ. આ રેસીપી જ્યારે હું શેર કરું છું ત્યારે મારી ચેનલને અત્યારે કમ્પ્લીટ 1 વર્ષ થઈ ગયું છે. તો તેના માટે પણ આપણે કેકથી જ મોઢું મીઠું કરીશું. અને ફ્રેન્ડ્સ, હજી વધારે સબસ્ક્રાઈબ કરી અને જેમ જેમ મારી ચેનલના સબસ્ક્રાઈબર ગ્રો થશે એવી જ રીતના અમને તમારા માટે રોજે રોજ નવી નવી ડિલિશિયસ રેસીપી બનાવવાનો ઉત્સાહ ઓર વધશે. તો આ રેસીપી સારી લાગી તો